દ્વારકા. કેશોદની એક ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ અને હત્યા થતી હોવાની ફરિયાદના આધારે આરોગ્ય વિભાગે પોલીસ અને મામલતદારને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવતા તબીબી વર્તુળમાં ફળફડાટ જોવા મળ્યો. કેશોદના ડોક્ટર આર એમ પટેલની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાના અરસામાં તાલુકા આરોગ્ય અધિકારીએ જિલ્લાની વડી કચેરીના આદેશ અનુસાર મામલતદાર અને પોલીસ કાફલાને સાથે રાખીને બંધ હોસ્પિટલમાં તાળા તોડીને તપાસ કરતા સોનોગ્રાફી મશીન મળી આવ્યું નહોતું. તેમજ ડોક્ટર આર એમ પટેલની હોસ્પિટલમાં ખાનગી રીતે સોનોગ્રાફી મશીન રાખી ભ્રૂણ પરીક્ષણ અને તેની હત્યા થતી હોવાની ફરિયાદ મળતા જિલ્લા કક્ષાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ જિલ્લા કક્ષાની તપાસ ટીમે હાથાપાઈ કરવામાં આવતા તપાસ કરનાર અધિકારી નીકળી ગયા હતા. ત્યારબાદ તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસનો હુકુમ કરતા પોલીસ અને મામલતદારને સાથે રાખીને તપાસ શરૂ કરાવાઈ હતી, પરંતુ ડોક્ટર આર એમ પટેલ હોસ્પિટલમાં આવ્યા નહોતા. તેમજ તાળા તોડીને તપાસ કરાતા સોનોગ્રાફી મશીન મળી આવ્યું નહોતું. જો કે આ મામલે થયેલી કાર્યવાહી આવનારા સમયમાં અનેક રહસ્યો ખોલે તેવી શક્યતા. હું ડોક્ટર એમ બી ડોબરિયા, તાલુકા હેલ્થ ઓફિસર અને સબ એપ્રોપ્રિએટ ઓથોરિટી પીસીએન પીએનડીટી એક્ટ 94 કેશોદ બોલું છું કે આજે જિલ્લા કક્ષાએથી અમને નાનામી અરજી મળેલ હોવાની ફરિયાદ મળતા કે મુદ્રિકા હોસ્પિટલ કેશોદ ખાતે બિન કાયદેસર રીતે પીસીએન પીએનડીટી એક્ટની વિરુદ્ધમાં જઈ અને સોનોગ્રાફી મશીન રજીસ્ટ્રેશન થયા વગરનું રાખી અને આ સોનોગ્રાફી કરવામાં આવે છે એ બાતમી મળતા અમે ત્યાં જઈ અને હોસ્પિટલ બંધ હતી, ડાક્ટરને ફોન કરતા એવો બહાર હતા, એમને આવવાનું કીધું તો આવેલ નહીં. અને પછી અમે પોલીસ તેમજ મામલતદારની હાજરીમાં અત્યારે પંચ રોજગામ કરી અને હોસ્પિટલને ખોલી અને તપાસ સમગ્ર ખૂણે ખાચરે અને ફર્નિચરો બધા તપાસ કરતા કોઈ પણ જાતનું અમને સોનોગ્રાફી મશીન કે એવી સાધન સામગ્રી મળેલ નથી અને કોઈ અત્યારે વાંધાજનક વસ્તુ નથી, પરંતુ શંકાસ્પદ શંકાને આધારે આ તપાસ ઓપરેશન કરવામાં આવેલા. ગોવિંદ હડિયા, KTV ન્યૂઝ ગુજરાતી, કેશોદ.